ગીર સોમનાથના કોડીનારમાં ભાગવત કથાકાર શરદભાઈ હવ્યાસના હસ્તે IVF સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું. આ સેન્ટરમાં વેરાવળ, ઉના, સુત્રાપાડા, ગીરગઢડા, તાલાડા સહિતના વિસ્તારના લોકોને લાભ મળશે. કોડીનારની હોસ્પિટલ અને ગાયનેક ડોક્ટર શ્વેતાબેન વાળા, કે જેઓ છેલ્લા 3 વર્ષથી હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે, તેઓના સહયોગથી IVF સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું. અહીંના ગ્રામ્ય વિસ્તાર નિસંતાન લોકો IVF સેન્ટર અદ્યતન સુવિધાઓ સાથે ખુલ્લું મુકાયું. આ તકે બહોળી સંખ્યામાં પદાધિકારીઓ અને આસપાસના વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા. મારા દાદાએ 1974માં સ્ટાર્ટ કરેલું છે અને અત્યારે હું 3 વર્ષથી ફૂલ ટાઈમ ગાયનેકોલોજીસ્ટ છું. અને મેં જોયું 3 વર્ષમાં કે IVF માટે લોકો અમદાવાદ, રાજકોટ ધક્કા ખાય છે, પૈસા વગાડે છે, તોય છતાં એ લોકો મનથી શારીરિક રીતે થાકી ગયા હોવાના કારણે આ ટ્રીટમેન્ટ એ લોકોને પોસાય એમ નથી. ત્યારે મને વિચાર આવ્યો કે આપણે જો અહીંયા રાનાવાલામાં રાહત દરે IVF કરી અને PMJ પણ લાભ લઈએ, તેથી કરીને ફક્ત IVFના ખર્ચામાં જ એ લોકોને બાળક મળી શકે, તેથી કરીને અમે રાનાવાલામાં હવેથી IVFની સેવા શરૂ કરીએ છીએ. એટલે ઉના, વેરાવળ અને કોડીનાર, તાલાડા બધા જ વિસ્તારોને ખૂબ જ લાભ મળશે. અમદાવાદ, રાજકોટના તમામ જે પણ મોટા IVF સેન્ટર છે, જાણે વિંગ્સ છે, બેન્કર છે, એજ લેવલની બધી જ મશીનરી જર્મનીથી મંગાવવામાં આવી છે અને બધી જ સુવિધા જે અમદાવાદ મળતી હતી, ઇક્સી અને ટેસા પૈસા, જે પણ તમે લેપ્રોસ્કોપી, હિસ્ટ્રોસ્કોપી, એવરી બધી જ સુવિધા, ક્વોલિફાઈડ સ્ટાફ બધું જ અમે અહીંયા કરેલું છે રાનાવાલામાં. આજે કોડીનાર તાલુકામાં જે રાનાવાલા હોસ્પિટલ જે 72માં ચાલુ થઈ છે, 72થી અત્યાર સુધીમાં જે કાર્યકર્તા કરે છે, અત્યારે ડેઇલી 150ની OPD છે. ને સૌથી જે આ પુણ્યનું કામ કર્યું છે શેતાબેને, શેતાબેન એટલા હોશિયાર છે કે એને બીજે બી હોસ્પિટલ કરવું હોય કે એના પપ્પા, એના સસરા કે બાર બી કરી શકે એમ છે. પણ કોડીનારમાં જે લોકો બહારથી ભણીને પાછા કોડીનાર આવે છે, એના માટે કોડીનાર તાલુકા અને કોડીનાર શહેર વતી ખૂબ ખૂબ હું બધીને એ બે માણસને, જે શેતાબેન અને હરદેવને, ખૂબ ખૂબ આભારી કરું છું. કારણ કે એટલું મોટું કામ જે કર્યું છે, કારણ કે એ પોતે પણ એટલે પૈસાથી સુખી છે કે પોતે બી અમદાવાદ કરી શકે એમ હતા, રાજકોટ કરી શકે એમ. પણ એને જે તાલુકા માટે જે એના બાપદાદાએ, તેના પપ્પાએ, એ લોકોએ જે કામ કર્યું છે, એ લોકોએ એના માર્ગ ઉપર ચાલી એને એવું નક્કી કર્યું છે કે અમારે કોડીનાર તાલુકામાં અને કોડીનાર લોકો માટે જ આ કરવાનું છે. કારણ કે આનો જે ખર્ચ થાય છે બહાર જવાનો આવવાનો, એ ઘણો બધી થાય છે કે જે એને આ કામ કર્યું છે તાલુકા માટે અને શહેર માટે, એ પુણ્યનું કામ કર્યું છે.